દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટમાં ભારત સામે ટીમ દ્વારા સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે. પ્રોટીઝ પ્રથમવારમાં જ માત્ર 23.2 ઓવરમાં 55 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ત્યારે જે રીતની અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે ડિસેમ્બર 2021માં વાનખેડી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડનો 62 ઓલ આઉટ, કહી શકાય કે ઓલ આઉટ આ પહેલા ભારત સામે સૌથી ઓછો સ્કોર હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાએ બુધવારે કેપટાઉનમાં ન્યૂઝીલેન્ડ ખાતેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટેસ્ટ મેચોમાં ભારત સામે સૌથી ઓછો ટીમનો સ્કોર નોંધાવ્યો હતો. ત્યારે પ્રોટીઝ પ્રથમ દાવમાં માત્ર ને માત્ર 23.2 ઓવરમાં જ 55 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2021માં વાનખેડી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની 62 ઓલ આઉટ નોંધાયો હતો ભારત સામે, એમાં સૌથી ઓછો સ્કોર હતો તે સમયનો. ત્યારે મોહમ્મદ સિરાઝે મોટા ભાગની વિકેટ્સ લીધી હતી તે સમય. ત્યારે ટેસ્ટ જે કહી શકાય કે ક્રિકેટમાં એક ઇનિંગમાં જ તેના શ્રેષ્ઠ બોલિંગ કહી શકાય તેના આંકડા નોંધવા માટે ફક્ત 15 રન આપી 6 વિકેટ્સ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાની જો વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરા અને મુકેશ કુમારે બે બે વિકેટ ઝડપી હતી. બેટ સાથેના તેના હોરર શોનો અર્થ એ થયો કે તે દક્ષિણ આફ્રિકા ટેસ્ટમાં તેના 8માં સૌથી ઓછા સ્કોર માટે બંડલ આઉટ થઈ ગયું છે. ત્યારે જે રીતે અપડેટ્સ મળી રહ્યા છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટમાં ભારત સામે ટીમ દ્વારા સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે. પ્રોટીઝ પ્રથમવારમાં જ માત્ર ને માત્ર 23.2 ઓવરમાં 55 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. અને ડિસેમ્બરમાં જ્યારે વાત કરવામાં આવે તો પહેલા ડિસેમ્બર 2021માં વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડનો 62 ઓલ આઉટનો આ પહેલા ભારતનો સૌથી ઓછો સ્કોર હતો. અને દક્ષિણ આફ્રિકાએ બુધવારે કેપટાઉનમાં ન્યૂઝીલેન્ડ ખાતેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટેસ્ટ મેચમાં ભારત સામે સૌથી ઓછો ટીમનો સ્કોર નોંધાવ્યો હતો. પ્રોટીઝ પ્રથમ દાવમાં માત્ર 23.2 ઓવરમાં હવે 55 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. અને જ્યારે વાત કરવામાં આવે ડિસેમ્બર 2021ની તો ડિસેમ્બર 2021માં વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડનો 62 ઓલ આઉટનો આ પહેલો ભારતનો સૌથી ઓછો સ્કોર હતો. મોહમ્મદ સિરાઝે મોટા ભાગની વિકેટ્સ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં તેનો શ્રેષ્ઠ બોલિંગનો આંકડો નોંધવા માટે ફક્ત ને ફક્ત 15 રનની સામે 6 વિકેટ્સ ઝડપી હતી. ત્યારે જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે બે બે વિકેટ્સ લીધી હતી. ત્યારે બેટ સાથેના હોરર શો તેનો કહી શકાય. અને જ્યારે દક્ષિણ આફ્રિકા ટેસ્ટના 8માં કહી શકાય તેવા સૌથી ઓછા સ્કોર સાથે આ બીજો અપડેટ સામે આવ્યું છે.